રાજપીપળા ના કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે આજે 1.2 રિક્ટર સ્કેલનો તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો. નર્મદા પંથકમાં એક જ વાર મેઘરાજાનું હળવા ઝાપટા સાથે વરસાદ આગમન થયું હતું. ત્યારબાદ નર્મદા જિલ્લામાં છેલ્લા 15 દિવસથી નર્મદા પંથકમાં વરસાદ જગતના તાતને હાથ તારી આપી જાણે છટકી ગયો છે. ત્યારે હવે નર્મદા ખેડૂતો મેઘરાજાની કાગડોરે રાહ જોઈ રહ્યા છે. પરંતુ હાલ તો નર્મદામાં વરસાદના કોઈ એંધાણ ન વર્તાતા હોવાના કારણે ખેડૂત સહિત અન્ય વેપારીગણ પણ ચિંતામાં મુકાઈ ગયા છે. જો સમયસર વરસાદ નહીં આવે તો શું થશે? કારણ કે હાલ તો નર્મદા પંથકમાં મોટાભાગે ખેડૂતોએ મેઘરાજાના પ્રથમ આગમનથી મોંઘા બિયારણ અને ખાતરો લાવી ખેતી કરી નાખી છે. પરંતુ મેઘરાજા મહેરબાન નથી થતા એ એક ચિંતાનો વિષય બન્યો છે. એક બાજુ કોરોનાએ લોકોના તમામ રોજગાર પર માઠી અસર પહોંચાડી છે, ત્યારે હવે વરસાદ ન આવતા કુદરત પણ જગતના તાતને પરીક્ષા લઈ રહ્યો હોય તેમ કાગડોરે રાહ જોવડાવી રહ્યું છે. ત્યારે જગતનો તાત પણ આકાશ તરફ મીટ માંડીને બેઠો છે. હવે નર્મદા પંથકના ખેડૂતો મેઘરાજાની રાહ જોઈ આકાશ સામે મીટ માંડી વરસાદની રાહ જોઈ રહ્યા છે. હવે ખેડૂતો વરુણ દેવને પ્રાર્થના કરી રહ્યા છે કે વાવડીના ખેડૂત પરેશભાઈ પટેલ જણાવે છે કે પાણીના અભાવે કેરના થડ વચ્ચેથી ભાંગી પડ્યા છે. લૂમનો કાચો માલ તૂટી પડતા ખેડૂતોને કેરના પાકમાં પણ મોટો ફટકો પડ્યો છે. આ સપ્તાહમાં વરસાદ નહીં આવે તો ખેડૂતોને મોટું નુકસાન થશે. ખેતીવાડી અધિકારી નિલેશ ભટ્ટના જણાવ્યા અનુસાર નર્મદા જિલ્લામાં હાલ 75,051 હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કરી દીધું છે. પહેલા વરસાદમાં વાવેલું બિયારણ ઉગી તો નીકળ્યું છે, પણ આ સપ્તાહમાં વરસાદ નહીં આવે તો પાક બળી જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. હાલ નર્મદામાં તાલુકાવાર વાવેતરના આંકડા જોઈએ તો ડેડિયાપાડા તાલુકામાં 24,297 હેક્ટરમાં વાવેતર કર્યું છે, તો ગરુડેશ્વર તાલુકામાં 8,521 હેક્ટર, નાંદોદ તાલુકામાં 18,923 હેક્ટર, સાગબારા તાલુકામાં 100,915 હેક્ટર અને તિલકવાડા તાલુકામાં 16,397 હેક્ટરમાં વાવેતર થયું છે. પણ વરસાદ ખેંચાયો હોવાથી નર્મદામાં 75,051 હેક્ટરના વાવેતર પર ખતરો મંડાયો છે. ખેડૂતોએ મહામૂલ ખાતર બિયારણ લાવીને વાવણી કરી છે, પણ વરસાદના અભાવે આ પાક બળી જાય તો ખેડૂતોને લાખોનું નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. નર્મદા જિલ્લામાં ખેડૂતોએ ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તુવેર, મગ, અડદ, તલ, સોયાબીન, કપાસ, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર કરી દીધું છે. આ બધા પાક નષ્ટ થવાની ભીતિથી ખેડૂતો ચિંતિત છે. બીજી તરફ નર્મદાના ડેમો, જળાશયોમાં પણ પાણી ખાસ નથી રહ્યું. સરદાર સરોવરમાં 43% જ જળસંગ્રહ બચ્યું છે. સરદાર સરોવરમાં છેલ્લા એક મહિનામાં જળ સપાટી 9.24 મીટર ઘટી ગઈ છે. હાલમાં સરદાર સરોવર ડેમની જળ સપાટી 113.12 મીટર છે. 5 જૂન 2020 સરદાર સરોવર ડેમની જળ સપાટી 122.37 મીટર હતી, તો કરજણ ડેમમાં પાણીનો જથ્થો ક્રમશઃ ઘટી રહ્યો છે. હાલ કરજણ ડેમમાં 44% પાણી છે. વરસાદના અભાવે ડેમો ભરાતા નથી, ત્યારે હવે ખેડૂતો કેનાલમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની માંગ કરી રહ્યા છે. જિલ્લા ખેતીવાડી અધિકારી નિલેશ ભટ્ટે જણાવ્યું છે કે નર્મદા જ્યાં બિનપિયત ખેતી થાય છે ત્યાં વરસાદ ખેંચાયો હોવાથી વાવેતરને નુકસાન થવાની શક્યતા છે. આ સપ્તાહમાં ખેતીલાયક વરસાદ નહીં પડે તો વાવેતર નિષ્ફળ જશે. બીજી તરફ નર્મદામાં વરસાદ ખેંચાયો હોવાથી કરજણ ડેમમાંથી કરજણ જળાશય યોજનાની ડાબા કાંઠા અને જમણા કાંઠાની કેનાલોમાં પાણી છોડવાની માંગ ઉઠી છે. હાલ ખેડૂતો પોતાના પાકને બચાવવા મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. વરસાદ ખેંચાઈ રહ્યો છે. વરસાદની ખૂબ આતુરતાપૂર્વક ખેડૂત મિત્રો રાહ જોઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે હું કેળના પાકમાં ઊભો છું. કેળના પાકને પાણીની અછત થવાથી થડમાંથી કેળ તૂટીને નીચે પડે છે, કાચો માલ તૂટી પડે છે. ખેડૂત કોરોનાની મહામારીમાં આર્થિક સંકળામણમાં તો છે જ, પણ આ વરસાદ ખેંચાવાથી પણ ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ છે. કપાસ બબે પાનનો થઈ ગયો છે. જો કપાસમાં પણ પાણી નહીં મળે
तो कपासनो पाक पण नाश पामशे। अने आ केळमां थड तूटी गया छे, लूम काची भांगी पड़े छे, खेडूतने आर्थिक बहु मोटो फटको पड़ी रह्यो छे। तो आपणे सौ वरुण देवने प्रार्थना करिए के समयसर वरसाद आवे अने खेडूतोना पाक पाणी बचे। जो खेडूतोना पाक पाणी वरसाद नहीं पड़े, वरसाद खेंचाशे तो खूब मोटी तकलीफमां आ खेडूत जगतनो तात मुकाशे। जेथी करीने वरुण देवने प्रार्थना करिए के वेळासर वरसाद आवे अने खूब ज आतुरतापूर्वक आ खेडूत मित्रों वरसादनी राह जोई रह्या छे। परेश गोपालभाई पटेल, नर्मदा जिल्लो।